नेक्स्ट रोल एंड इम्पोर्टन्स ऑफ एमआईएस फॉर मैनेजर, तो एना अलग अलग रोल्स जे આપવામાં આવેલા છે. મેઇન બેનિફિટ્સ ઓફ એમઆઈએસ ફોર મેનેજર ઇઝ ટુ પ્રોવાઇડ ધ સ્ટોરેજ ફેસિલિટી ફોર લાર્જ ડેટા કલેક્શન એન્ડ પાર્ટી ટાઇમ રિટ્રાઇવલ ફેસિલિટી વિચ વિલ બી બેનિફિશિયલ. તો અલગ અલગ રોલ અને ઇમ્પોર્ટન્સ આપેલું છે કે જે એમઆઈએસ મેનેજર જે ને યુઝફુલ થાય ફોર મેકિંગ કોઓર્ડિનેશન એન્ડ શેરિંગ ઓફ ઇન્ફોર્મેશન વિથ વેરિયસ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. તો અલગ અલગ ઓર્ગેનાઇઝેશન છે એની ઇન્ફોર્મેશન છે એ કોઓર્ડિનેટરને શેર કરવા માટે એને યુઝફુલ થશે. ઇટ વિલ ઓલ્સો પ્રોવાઈડ ધ રિલેવન્ટ ઇન્ફોર્મેશન ઇન એક્યુરેટ મેનર, જેમ કે આપણે ફિલ્ટરિંગથી કોઈ પણ યરના ડેટા છે એ ફેચ કરી શકીએ. ટુ રિટ્રાઈવ એની ઇન્ફોર્મેશન એટ એની ટાઈમ વિથ ગ્રેટ સ્પીડ, ટુ રિડ્યુસ ધ ઓવરઓલ કોસ્ટ ફોર નોટ હેવિંગ એમઆઈએસ. તો એમઆઈએસ ન હોય તો આપણે ઘણી બધી કોસ્ટ જે છે એ બેર કરવી પડે, એની જગ્યાએ એ કોસ્ટ છે એ સેવ કરી શકશું. To make right decision at a right time, તો right decision આપણે information based ઉપર લઈ શકીએ. To provide regular flow of updated information to manager which will remove the duplication of information. માને કે કોઈ information duplicate થઈ જાય છે એક કરતાં વધારે વાર આપણે એ અપડેટ થાય છે બરાબર છે, તો એમાં ઘણી એક કરતાં વધારે વાર થાય ડબલ ઇન્ફોર્મેશન આવી જાય, તો એને ડુપ્લિકેટ છે એને રિમૂવ કરવા માટે આપણે જે એ કમ્પ્યુટરના જે અલગ અલગ ફીચર્સને યુઝ કરશું તો એ ડુપ્લિકેટ ડેટા છે એને ડિલીટ કરી દેશે, તો જેનાથી આપણે ઇન્ફોર્મેશન છે એ બલ્કમાંથી ઓછી થઈ જશે. તો એ રેગ્યુલર ફ્લો છે એ આપણને અપડેટેડ ઇન્ફોર્મેશન મળી રહેશે, તો એ પણ યુઝફુલ છે. તો અલગ અલગ એમઆઈએસના રોલ અને ઇમ્પોર્ટન્સ છે મેનેજર માટે. નેક્સ્ટ છે લિમિટેશન ઓફ એમઆઈએસ. તો એની લિમિટેશન શું છે? MIS is not regularly updated, then there will be a not a meaningful usage of MIS. તો જો એ અપડેટેડ નહીં હોય તો આપણા માટે યુઝફુલ નથી, કારણ કે માર્કેટ સાથે કોઈ પણ ડેટા છે મેચ નથી થતો, તો આપણા માટે એ કાંઈ યુઝફુલ નથી, મિનિંગલેસ છે. There may be resistance from middle level operating manager. તો રેઝિસ્ટન્સ છે મિડલ લેવલ મેનેજર છે એના માટે, મીન્સ કે કોઈ વ્યક્તિ છે એ મિડલ લેવલ મેનેજરના છે તો એ વ્યક્તિ સમજી નહીં શકે તો એના માટે યુઝફુલ નથી. They feel risk and threats. કે એની અંદર કોઈ ડેટા છે એ બીજા કોઈ એક્સેસ કરી લેશે અથવા તો એ કોઈ બીક છે બરાબર છે. થ્રુ કમ્પ્યુટરાઇઝ એમઆઈએસ ધ પાવર ઓફ ટોપ મેનેજમેન્ટ વિલ ઇન્ક્રીઝ ડ્યુ ટુ ધ રેગ્યુલર ફ્લો ઓફ ઇન્ફોર્મેશન ટુ ધ ટોપ લેવલ એન્ડ દેર વિલ બી અ ઇન્ફ્લુઅન્સ ઇન ધ ડિસિઝન મેકિંગ. તો કમ્પ્યુટરાઇઝ એમઆઈએસ છે એની એનાથી ટોપ મેનેજમેન્ટ છે એનો ઇન્ફોર્મેશનનો એનો રેગ્યુલર ફ્લો મળશે બરાબર છે, અને એ ડિસિઝન મેકિંગ છે એની અંદર એ યુઝ કરી શકશે. તો એને એ થ્રેટ પણ છે કે એ ઇન્ફોર્મેશનનો યુઝ કરીને બીજા લોકો પણ જે ઇન્ફોર્મેશન યુઝ કરી શકે અને એ ઇન્ફોર્મેશનથી એ પણ ડિસિઝન લઈ શકે, તો એને થ્રેટ અને રિસ્ક છે. ઇટ ઇઝ અ કોસ્ટલી એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ જોબ ટુ ધ એમઆઈએસ. તો એની અંદર એક્સપર્ટ્સ લોકોની રિક્વાયરમેન્ટ છે એટલે કોસ્ટલી છે અને ઘણો બધો ટાઈમ લાગે કારણ કે રિસર્ચની રિક્વાયરમેન્ટ છે. ઇટ નીડ ટુ ધ સપોર્ટ ઓફ ટોપ મેનેજમેન્ટ ઓપરેટિંગ મેનેજર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ. તો સિસ્ટમને જે ઓળખી શકે જાણી શકે અને એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન લઈ શકે એવા ઓપરેટિંગ મેનેજર અને જે ટોપ મેનેજમેન્ટ કે જે ફાઇનાન્સ કરશે બરાબર, તો આ બધાનો સપોર્ટ હશે તો જ થઈ શકશે. જો સપોર્ટ નહીં હોય તો આપણે આ વસ્તુ છે એ કરી નહીં શકે. ઇટ મે ઇન્ક્રીઝ ધ ફોર્મલ ઇન્ફોર્મલ કમ્યુનિકેશન બિટવીન ધ વેરિયસ ડિપાર્ટમેન્ટ એન્ડ એમ્પ્લોઈઝ. તો એની અંદર છે ઇન્ફોર્મલ ઘણી બધી ઇન્ફોર્મેશન થાય તો આપણે બધી વસ્તુ છે એ નોટ ન કરી શકે, તો ઇન્ફોર્મલ કમ્યુનિકેશન છે ઇન્ક્રીઝ થશે જેનો આપણે ફ્યુચરમાં કોઈ રેફરન્સ નહીં આપી શકીએ. નેક્સ્ટ છે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. તો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ છે એનો કન્સેપ્ટ છે એ આપણે સમજવાનું છે. પાસ્ટ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ વેર ક્રિટિસાઇઝિંગ ફોર નોટ પેઇંગ અટેન્શન ટુ ધ ક્વોલિટી ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. તો આપણે જે સર્વિસ અને જે ગુડ્સ પ્રોવાઈડ કરીએ છીએ એની કોઈ એવી ક્વોલિટી નહોતી બરાબર છે, એને કોઈ આપણે અત્યારે જે FSSIનું ફૂડ માટે માર્કો છે તો એવા માર્ક્સ છે એને કોઈ નહોતા મળતા, તો એના માટે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ છે ક્રિટિસાઇઝ સાથે અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર પરફોર્મ નથી કરી શકતી. બટ ટુડે ધ મોમેન્ટ ઓફ ક્વોલિટી સર્કલ એન્ડ ક્વોલિટી કોન્શિયસનેસ ટોટલી ચેન્જ્ડ ધ લુક ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. ફોર એક્ઝામ્પલ મારુતિ, વિપ્રો, ઇન્ફોસિસ, ટાટા, રિલાયન્સ, આદિત્ય બિરલા, પાર્લે એટસેટ્રા પે ફૂલ અટેન્શન ઓન ધ ક્વોલિટી આસ્પેક્ટ ઇન ધર ગુડ્સ એન્ડ સર્વિસીસ. હવે બધા લોકો છે એ શું કરે તો કે એના ગુડ્સ છે એ એક્સપોર્ટ પણ કરે છે, કારણ કે હવે ક્વોલિટી ગુડ્સની મેન્ટેન કરે છે, સર્વિસની મેન્ટેન કરે છે. ઇન મોડર્ન ઇરા ક્વોલિટી ઇઝ અ બેઝિક વર્ડ ઇન ધ કોર્પોરેટ ડિસ્કશન એન્ડ કંપનીઝ આર રિયલી ટેકિંગ ઇનોવેટિવ સ્ટેપ્સ ફોર કમ્પેરિંગ ધેર ક્વોલિટી સ્પેસિફિકેશન ટુ ધ બિલ્ડ અ લોંગ ટર્મ કસ્ટમર રિલેશનશીપ. તો કસ્ટમરને આફ્ટર તમે સેલની આફ્ટર સેલ સર્વિસીસ આપતા હોય કે સેલ્સ થયા પછી એ વસ્તુ છે એ ચાલતી નથી અથવા તો એની અંદર કોઈ એરર્સ આવે છે, તો તમે સારી એવી સર્વિસ આપતા હશો તો કસ્ટમર રિલેશનશીપ છે એ પણ બિલ્ડ થશે, જેનાથી તમારી માર્કેટની અંદર ઇમેજ સારી થશે.
कंपनीज नाउ अंडरस्टैंड दैट टुडे कस्टमर्स आर रेडी टू पे एनी अमाउंट बट दे नीड क्वालिटी के कोई पण अमाउंट छे पे करसे बट इने जो क्वालिटी मळती हशे तो ई जे कॉस्ट छे इने बेर करी लेशे बेसिकली क्वालिटी इज अ रिलेटिव टर्म दैट समथिंग इज बेटर देन समथिंग इल्स विच हेज टू बी अप्रिशिएटेड तो एवी वस्तु जे अप्रिशिएट करी शकाय तो ए वस्तु छे इमा बेसिक क्वालिटी छे जो इम्प्रूव करवामां आवशे तो ये वस्तु जो है लोगों एक्सेप्ट करते हैं। इट मींस फ्रॉम द बिगिनिंग डू थिंग्स राइट इंस्टेड ऑफ मेकिंग मिस्टेक्स एंड दैट करेक्टिंग इट तो आपने स्टार्टिंग थी जो अने एंडिंग सुधी कोई पर मिस्टेक्स छे तो इन्हें वेरीफाई करी इन्हें एंड आपने करेक्ट कर सु। नेक्स्ट है डेफिनेशंस। It is the way of creating an organizational structure committed to the continuous improvement of skill, teamwork, process, product and the सर्विस क्वालिटी फॉर कस्टमर सेटिस्फेक्शन तो एडवर्ड डेमिंग છે ઈ એક્સપર્ટ આ આપેલી છે કે એક ઓર્ગેનાઇઝર સ્ટ્રક્ચરની જરૂર પડે લોકોના સપોર્ટની જરૂર પડશે કન્ટિન્યુઅસ સ્કિલ્સ છે એની ઇમ્પ્રુવમેન્ટની જરૂર પડશે ટ્રેનિંગની જરૂર પડશે ટીમવર્ક ટીમ એવી જોશે કે જે કન્ટિન્યુઅસ કોઓર્ડિનેશન કમ્યુનિકેશન કરી શકે તો આ બધા જ છે અને સર્વિસ ક્વોલિટી એ કસ્ટમરને આપણે જે પ્રોડક્ટ આપે છે એની સર્વિસ ક્વોલિટી છે ઇમ્પ્રુવ કે કસ્ટમર સેટિસ્ફાઈડ થાય એવી ક્વોલિટી છે આપવી પડશે તો જ આપણે टोटल क्वालिटी मैनेजमेंट जे करी सकसु TQM मीन्स रिस्पोन्सिबिलिटी ऑफ क्वालिटी इज ऑन ऑल एम्प्लॉइज एंड एक्सेप्टिंग अ बेसिक ऑर्गेनाइजेशन फिलोसॉफी एंड स्ट्रेटेजी तो बधा ज लोकोनी जो सेम स्ट्रेटेजी हशे के आपणे क्वालिटी छे ई मेंटेन करवी छे तो आपणे गोल ने फुलफिल करी सकसु टोटल क्वालिटी मैनेजमेंट कवर्स ऑल द एस्पेक्ट्स ऑफ ऑर्गेनाइजेशन तो एनी अंदर बधा ज एस्पेक्ट छे कंसीडर थासे नेक्स्ट आपेला छे पेरामीटर्स छे TQM ना डू इट राइट फ्रॉम द फर्स्ट टाइम बी कस्टमर सेंट्रिक कंटीन्यूअस इम्प्रूवमेंट एज अ वे ऑफ लाइफ बिल्डिंग टीम वर्क एंड एम्पावरमेंट जो आ चार मीटर्स छे जे आपणे नेक्स्ट लेक्चर ने अंदर डिस्कस करशुं थैंक यू।